સુરતની ઉધના પોલીસે બાતમીના આધારે ઉધના નવસારી રોડ પરથી પ્રતિબંધિત સિરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઉધના પોલીસે બેની ધરપકડ કરી છે. સુરત શહેરમાં નશીલા પદાર્થ વેચાણ કરતા અને હેરાફેરી કરતા લોકોને ઝડપી પાડવાની ઝુંબેશ શહેર પોલીસે શરૂ કરી છે, જેના ભાગરૂપે ગઈકાલે સાંજે ઉધના પોલીસને ઉધના નવસારી મેઇન રોડ ઉપર બે ઇસમની કપ સિરપની હેરાફેરી કરતા ઝડપી પાડ્યા હોવાની ચોંકાવનારી માહિતી સાંપડી છે. મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી નશીલા પદાર્થનું વેચાણ કરતા ઇસમો ઉપર અવરનવર સુરત શહેર પોલીસ કાર્યવાહી કરતી રહે છે. સુરત શહેરમાં કેટલીક મેડિકલ સ્ટોર પર ગેરકાયદેસર રીતે કપ સિરપનું વેચાણ થતું હોય તેવી શક્યતાને લઈને સખત પગલાં ભરવાના આદેશ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આપ્યો હતો, જેના આધારે ગત સાંજે ઉધના પોલીસને મળેલી બાતમીના આધારે ઉધના નવસારી મેઇન રોડ ઉપર બે ઇસમ કપ સિરપ લઈને નીકળ્યા હતા. ઉપરોક્ત બાકીના આધારે ઉધના પીઆઈ દેસાઈ અને તેની ટીમ વાહન ચેકિંગ દરમિયાન બાતમીના આધારે બે ઇસમ પાસેથી 240 નંગ કપ સિરપની બોટલ મળી આવી હતી. કપ સિરપનો જથ્થો લઈને જતો સચિન ખત્રે અને ઋષિકેશ મુટીકરનું નામ ખુલ્યું છે, જેના આધારે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ સંદર્ભે આજ બપોરે ઉધના પોલીસ મથકે નાયબ પોલીસ કમિશનર ભગીરથ ગઢવી પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવશે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીને ઇન્ફોર્મેશન મળી હતી કે કોઈ વ્યક્તિ સિરપ લઈ અને પસાર થનાર છે, અને તે લક્ષ્મીનારાયણ મંદિર છે જે ઉધનામાં બીઆરસી પાસે, એની સામે જાહેર રોડ પરથી આવનાર છે. આ બાબતે પોલીસે રેડ કરી હતી એનડીપીએસના જે કાર્યવાહી છે એ મુજબ, અને એમાં 240 બોટલ કોનેક્સ ટી નામની જે સિરપ આવે છે જે ગેરકાયદેસર રીતના એણે પોતાના પોઝિશનમાં રાખી હતી, એમાં એ લોકોને ધરપકડ કરી છે. આમાં અત્યારે જે પોલીસના હાથમાં આવ્યા છે એ બે આરોપીઓ છે, જેમાં એકનું નામ સચિન ખત્રી અને એક ઋષિકેશ મુટેકર કરીને છે. હજી એક વ્યક્તિ છે કે જેણે મહારાષ્ટ્ર ધુળેમાંથી એને અગાઉ આપેલું હતું એ પ્રકારની ઇન્ફોર્મેશન પોલીસને છે. અમે કન્ફર્મ કરીએ છીએ કે એ ખરેખર એને માલ ક્યાંથી આ વસ્તુ લઈને આવ્યો હતો મુદ્દામાલ. આ ઉપરાંત આ જે વ્યક્તિ છે એ અગાઉ પણ, આ જે ખત્રી છે સચિન ખત્રી, એ અગાઉ પણ આ પ્રકારના ગુનામાં મહારાષ્ટ્રમાં પકડાયેલો હતો. પોલીસે આ તમામ વિગતો કાયદેસર કાર્યવાહી કરી અને ગુનો નોંધ્યો છે અને હાલની તપાસ ચાલુ છે. આ જે સિરપ છે એ નશા માટે ઉપયોગ કરવામાં આવનાર હતો. એ વ્યક્તિ આ સિરપને પોઝિશનમાં રાખવા માટે કોઈ પણ જાતનું લાયસન્સ ધરાવતો ન હતો કે કોઈ પણ જાતની પરવાનગી એની પાસે ન હતી, પરંતુ અગાઉ પણ એ આ જ પ્રકારના ગુનામાં સંડોવાયેલો હતો. અને આ પ્રકારે જે લોકો નશો કરે છે એ લોકોને આ પ્રકારની સિરપ વેચી અને આર્થિક ઉપાર્જન કરવાનું એનું આયોજન હતું, એ પ્રકારની અમને માહિતી છે. અમે બધી રીતના ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ. આ જે અત્યારે જે બોટલ પકડાઈ છે એ 240 બોટલ કુલ 36,000ની રકમની ટોટલ છે, અને કુલ મુદ્દામાલ અમે 186,000ની આસપાસનો ટોટલ મુદ્દામાલ છે, જેમાં બાઇક પણ છે, એના પાસે રોકડ એમાઉન્ટ પણ છે અને મોબાઈલ પણ છે. અને આ સિરપ એ ડાયરેક્ટ જે નશો કરવાવાળા લોકો હતા એને વેચવાનું અને કેટલામાં વેચવાનું હતું એ અમે ઇન્ક્વાયરી કરી રહ્યા છીએ. સર, આ જે સિરપ હોય છે, જે માત્ર છે, વધુ માત્રામાં લઈએ તો કેટલું શરીરને નુકસાનકારક? આ બાબત અમે જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને જે FSL છે એને કન્ફર્મ કરી રહ્યા છીએ કે એ લોકો આ બાબતે અમને જે એમની મેડિકલ જે ગાઈડલાઇન્સ હોય છે એ મુજબની અમને માહિતી આપે, જેથી અમે આ બાબતે પણ કાયદેસરની કાર્યવાહી કરી શકીએ.